ગુજરાતના વહેલા વિદ્યાર્થી મિત્રો શિક્ષકગણ દરેકને હું ડૉક્ટર ધનંજય ધ્રુવ એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસ વલ્લભ વિદ્યાનગરથી નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર ભૌતિક વિજ્ઞાન પ્રકરણ બે માપન અને એકમ વિષય ઉપર આપણે ભાગ એકમાં માપન શું છે શા માટે માપન કરવું જોઈએ માપન કરતી વખતે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરી શકાય અને એ માપન કર્યા પછી એનો એકમ કયા કયા હોઈ શકે અને કેવો એકમ આપણે લેવો જોઈએ ની કંઈક વાત કરી માપન દરેક ભૌતિક રાશિનું શક્ય છે અને દરેક ભૌતિક રાશિનો એકમ આપણે આપી શકાય છે એ ભૌતિક રાશિના એકમો ની અંદર કંઈક મેં તમને આવું સમજાવ્યું હતું સીજીએસ એકમ એફપીએસ એકમ એમકેએસ એકમ અને એસઆઈ પદ્ધતિ એસઆઈ એકમ મિત્રો આપણે જ્યારે માપનની વાત કરીએ છીએ ત્યારે માપન એ ભૌતિક રાશિનું ખૂબ નાનું પણ હોઈ શકે છે અને માપન ખૂબ મોટું પણ હોઈ શકે છે માપનની ઘણી જ પ્રચલિત પદ્ધતિઓ અવેલેબલ છે જેમ કે ભલે એ પદ્ધતિઓને આપણે દર્શાવી ના હોય પણ આપણે એને જાણી શકીએ છીએ સમી શકીએ છીએ હું તમને એક પદ્ધતિ સમજાવું અંતર માપવા માટેની ધારો કે મારે અંતર માપવું છે કોઈ બહુ દૂર કોઈ હિલ છે કોઈ માઉન્ટેન છે ધારો કે એ અંતર માપવા માટેની બહુ બધી મેથડ છે એ મને એક મેથડ આ સમજાવું તમને કે જ્યારે હું કોઈ લાઇટ અથવા તો કોઈ ઓડિયો કોઈ લેઝર બીમ એની ઉપર ઇમ્પાર્ટ કરીશ અહીં તમે લેઝર બીમ ફેંકીશું તો એ લેઝર બીમે ત્યાં સુધી પહોંચવામાં જે સમય લીધો અને પહોંચ્યા પછી એ વસ્તુ એ એ એ રે પાછું આવશે રિફ્લેક્ટ થઈને એ જે ટોટલ ટાઈમ થયો એ તમને ખબર છે એને આપણે કહીશું ટાઈમ ટી પછી મને ખબર છે કે વેલોસિટી કેટલી છે મેં જે રે ફેન્ક વેલોસિટી મને ખબર છે એટલે કે વી મને ખબર છે મને ટી ખબર છે તો હું એસ એટલે કે અંતર માપી શકું છું પણ મિત્રો યાદ રાખજો બરાબર કે મારું જે રે છે મારું જે એક કિરણ હતું એ ગયું અને પાછું આવ્યું એટલે હું અંતર જે માપું છું ટુ ટાઈમ્સ માપું છું એટલે કે મને જે સમય મળ્યો એ બંને વખતનો મળ્યો જતી વખતનો મળ્યો અને આવતી વખતનો મળ્યો એટલે આપણે કહીશું ટુ એસ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી વેલો ઇન્ટુ ટાઈમ આ પ્રમાણે એસ એટલે અંતર એટલે વી ઇન્ટુ ટી ડિવાઈડ બાય ટુ મિત્રો બહુ બધી મેથડ્સ છે આ પ્રમાણે અંતર માપવાની જેમાં તમે લોકો અલગ અલગ સાઉન્ડની વાળા રેઝ પણ યુઝ કરી શકો છો તમને કદાચ થોડુંક અહીંયા નોલેજ માટે સમજાવું કે આપણે એવું કહી શકાય કે ઓડિયો વેવ્સ એટલે કે જેની ફ્રિકવન્સી ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી કિલો હર્ટ્સ છે એક બીજો શબ્દ છે એનાથી નીચેની ફ્રિકવન્સી ટ્વેન્ટી હટ્સથી નીચેની ફ્રિકવન્સી આવૃત્તિ જેને ગુજરાતીમાં કહીએ છીએ એને આપણે કહીશું ઇન્ફ્રાસોનિક ઇન્ફ્રાસોનિક પછી આવે ઓડિયો અને પછી આવે અલ્ટ્રાસોનિક આપણે અલ્ટ્રાસોનિક ફ્રિકવન્સી એટલે કે અલ્ટ્રાસોનિક આવૃત્તિવાળા કિરણો લેવાના છે તરંગો લેવાના છે એટલે કે હા અલ્ટ્રાસોનિક એટલે એવી ફ્રિકવન્સી જે ટવેન્ટી કિલોટ્સથી વધારે હોય તો આ પ્રમાણે આપણે ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિવાળું સિગ્નલ લેવાનું અને પછી આપણે અંતર માપી શકાય તમને જાણીને આશ્ચર્ય પણ થઈ શકે છે અને કદાચ તમને તમારા નોલેજમાં હશે પણ ખરું કે રડાર સિસ્ટમ જે રડાર સિસ્ટમ છે આપણી એ રડાર સિસ્ટમ એટલે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ સિસ્ટમ આપણી જે છે એ આ પ્રમાણે જ આપણી પાસે જે કિરણો જે તરંગો છે એ આપેલા ઓબ્જેક્ટની સાથે અથડાશે અને ત્યાંથી જ્યારે પાછું આવશે એટલે કે જે ટોટલ અંતર કાપ્યું એની ઉપર જ કામ કરે છે હવે એવું બને કે રડાર સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ ત્યારે જરૂરી નથી કે દરેક વખતે એને કોઈક ઓબસ્ટેકલ સામે આવશે જ મારું કિરણ જે નીકળ્યું છે સોર્સમાંથી એ સામેના છેડા સુધી ગયું અને જો કોઈ કોઈ પણ ઓબસ્ટેકલ નથી આવતું એને સામે તો એની સાથે અથડાશે નહીં અથડાશે નહીં તો એ પાછું નહીં આવે એટલે મારું અહીંયા માપન જરૂર નથી કે ઓબ્જેક્ટ નથી કોઈ હવે જ્યારે કોઈ ઓબ્જેક્ટ એને સામે આવે છે ત્યારે મારું જે કિરણ છે એ ઓબ્જેક્ટ સાથે અથડાશે અને ઓબ્જેક્ટ સાથે અથડાઈને એ કિરણ પાછું આવશે યાદ રાખજો મિત્રો બરાબર રીતે એક રડાર સિસ્ટમમાં કન્ટિન્યુઅસ તમારી ફ્રિકવન્સી તમારું સિગ્નલ કન્ટિન્યુઅસલી એમિટ થયા જ કરે છે કન્ટિન્યુઅસ એમિશનમાં જ્યારે પણ એની વચ્ચમાં કોઈ ઓબ્જેક્ટ આવશે ત્યારે એ ઓબ્જેક્ટ સાથે અથડાશે અને સિગ્નલ પાછું આવશે મિનિંગ એવો થયો કે મને વેલોસિટી ખબર છે મને ટોટલ ટાઈમ કેટલો લાગ્યો એ ખબર છે અને મને અંતર ખબર પડી જશે મિત્રો બરાબર સમજો કે લાગેલો સમય બહુ ઓછો છે છે એનો એવો થયો કે કે એ ઓબ્જેક્ટ બહુ નજીક તમને ખ્યાલ હશે આ આ આ દેશે દેશનું કોઈક તોડી પાડ્યું કેમ તો કે એ એની એની જે રેન્જ હતી એનો જે વિસ્તાર હતો એમાં આવી ગયું યસ મિત્રો વોર્નિંગ આપવામાં આવે છે પહેલા પણ વોર્નિંગ આપ્યા પછી પણ જો એ વસ્તુ એના રીજીયનથી એ દૂર નથી જતું તો એ કંઈક સ્પાઈ છે તો એની ઉપર કંઈક એક્શન લેવામાં આવે છે પણ એક્શન કેવી રીતે લે તે લે છે એ લોકો કે અંતર જો બહુ ઓછું છે લાગેલો સમય બહુ ઓછો છે એટલા માટે એને વોર્નિંગ આપ્યા પછી કંઈક એક્શન લે છે એક વાત થઈ બીજો શબ્દ છે કે લેઝર મેં તમને રડાર માટેની કંઈક વાત કરી હવે કંઈક વાત કરું છું લેઝરની આ પણ એક સિસ્ટમ છે જે આવી રીતે અંતર માપવા માટે યુઝ કરી શકાય છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટુમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન મેં આ શબ્દનો યુઝ આની પહેલાં પ્રકરણ એકમાં પણ કર્યો હતો જ્યાં તમને મેં ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશનની વાત કરી હતી ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશનમાં બે લાઇટ સોર્સની વાત કરી હતી એક હતું એલ અને બીજું હતું લેઝર તો એમાં લેઝરની જે લાઇટ છે જે લેઝર લાઇટની જે પ્રોપર્ટી છે એ છે મોનોક્રોમેટિક એટલે કે જેમાં એક જ ફ્રીક્વન્સી વાળા સિગ્નલ્સ હોય જેની ઇન્ટેન્સિટી બહુ વધારે હોય સામાન્ય લાઇટ અને લેઝર લાઇટનો તફાવત કહું તમને કે આપણે જે સિમ્પલ લાઇટ યુઝ કરીએ સામાન્ય જે લાઇટ યુઝ કરીએ આપણા ઘરમાં જે લાઇટ યુઝ થાય એટલે કે આપણો લેમ્પનો જે પ્રકાશ છે અને આપણી પાસે જે લેઝર લાઇટ છે યસ મિત્રો બરાબર સમજો કે આપણે જે ઓર્ડિનરી લેઝર જે માર્કેટમાં મળે છે એ અને પ્રેક્ટિકલ પર્પઝ માટે પ્રયોગ માટે જે લેઝર વપરાય છે એમાં જમીન આસમાનનો ફર્ક છે લેઝરની ઇન્ટેન્સિટી આંખના ઓપરેશનમાં લેઝર લાઇટ આપણે આંખના ઓપરેશનમાં બી યુઝ કરીએ છીએ મિત્રો આ જે લેઝર છે એ લેઝરની જે ટેકનોલોજી છે એ કદાચ તમને કહી દઉં કે ઇલેક્ટ્રોનિક સાયન્સમાં અમુક ડિવાઇસીસ બનાવવા માટે એક ટેકનિક છે પલ્સ લેઝર ડિપોઝિશન એમાં પણ આ લેઝરનો યુઝ થાય છે જેમાં ઇન્ટેન્સિટી તમે બદલશો એટલે કેવું થાય મિત્રો કે સામે ધારો કે મારી પાસે ઓબ્જેક્ટ છે એની પર હું લેઝર લાઈટ નાખું છું લેઝર લાઇટની ઇન્ટેન્સિટી એટલી હોવી જોઈએ કે એ શું કરશે અહીંયા જે પદાર્થ છે એની ઉપરથી કંઈ પણ એટમ્સ એ મોલિક્યુલ્સને રિલીઝ કરશે અને એને કોઈ બીજા ઓબ્જેક્ટ પર ડિપોઝિટ કરશે આ પ્રમાણે લેઝર લાઇટની ઇન્ટેન્સિટી યાદ રાખજો લેઝર લાઇટની ઇન્ટેન્સિટી અમુક લિમિટથી જો વધારે હશે તો એ આપેલા શરીર જો કોઈ ભાગ હશે એને ડેમેજ કરી શકે છે કોઈ ઓબ્જેક્ટને ડેમેજ કરી શકે છે એટલા માટે જ જ્યારે આવા કોઈ પ્રયોગો થતા હોય ત્યારે લેઝર લાઇટથી સ્પેશિયલી ત્યારે એ લેઝર થતા પ્રયોગ દરમિયાન જે ઓબ્ઝર્વર છે જે પ્રયોગ કરનાર માણસ છે એને પ્રોપરલી આંખમાં એના ચશ્મા આવે છે એનો એક પ્રોપર કોટ આવે છે એ પહેરીને જ એનું કામ કરવું જોઈએ એટલે દરેક પ્રયોગમાં જો સેફ્ટી નહીં હોય તો એનું જે રિઝલ્ટ છે એ યોગ્ય નહીં આવે એ એ હાનિકર્તા બની શકે છે તો આ પ્રમાણે આપણે લેઝરનો પણ યુઝ કરી શકીએ છીએ મિત્રો આ બધા થયા ખૂબ જ મોટા અંતરની વાતો હવે આપણી પાસે ખૂબ નાનું અંતર છે ખૂબ નાનું અંતર એટલે કે હું તમને ત્રણ એક્ઝામ્પલ આપું કે મારી પાસે કોઈ ઘન પદાર્થ છે અણુ અણુ વચ્ચેનું અંતર બીજું એક્ઝામ્પલ આપું પ્રવાહી પદાર્થ છે અણુ અણુ એટલે કે બે આયન્સ વચ્ચેનું અંતર અને ત્રીજું એક્ઝામ્પલ છે ગેસિયસ એટલે કે ગેસ છે એમાં તમને ખ્યાલ હશે કે કોણ બહુ નજીક નજીક હોય અને ઘન પદાર્થ હશે તો એના આઈટમ્સ બહુ નજીક નજીક હશે જેમ પ્રવાહી થશે એમ બે અણુ વચ્ચેનું અંતર વધતું જશે અને ગેસિયસમાં અંતરે નથી પણ વધારે હશે એ આપણા અંતરોમાં આપવા છે તો આ અંતર માપવા માટે આપણે સ્કેલ એટલે કે ફૂટપટ્ટી માઇક્રોમીટર સ્ક્રૂ કે વર્નિયર કેલિપર્સ કંઈ કામ નહીં લાગે આવા અંતર માપવા માટે આવા સૂક્ષ્મ અંતર માપવા માટે આપણી પાસે જે ટેકનિક્સ છે એ બધી ટેકનિક્સ લેબોરેટરી ટેકનિક્સ છે લેબોરેટરીમાં સ્પેશિયલી તમે લોકોએ શબ્દ સાંભળ્યો હશે ક્યારેક માઇક્રોસ્કોપ એ માઇક્રોસ્કોપની મદદથી આવા અંતરો આપણે માપી શકીએ છીએ તમે નામ સાંભળ્યું છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી આપણે આવા સૂક્ષ્મ અંતરોને માપી શકીએ છીએ મિત્રો આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશની સાથે સંકળાયેલું સાધન છે પ્રકાશની રેન્જ તમને બધાને ખ્યાલ હશે કે ફોર થાઉઝન્ડ એન્કસ્ટ્રોમથી લગભગ સેવન થાઉઝન્ડ એન્કસ્ટ્રોમ સુધીનું હોય છે એટલે આ સાધનની પણ એક લિમિટેશન છે દરેક સાધનની એક લિમિટેશન હોય એટલા માટે જ એક નવું સાધન શોધાય છે શું લિમિટેશન છે તો કે આ સાધન અમુક લેવલથી નાનું અંતર હશે તો એ નહીં માપી શકે કેટલું અંતર માપી શકશે તો કે એન્કસ્ટ્રોમ સુધીનું કાંઈ પણ અંતર હશે દસની ઘાત માઇનસ દસ એક એન્કસ્ટ્રોમ બરાબર કન્વર્ઝન બી બધા આવડવો જોઈએ માપન કરવું એકમ માપન એકમ જો સૌથી અગત્યની વસ્તુ હોય તો સાચું માપન સાચો એકમ અને એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર થવું એ બહુ અગત્યની વસ્તુ છે તો જો તમારું અંતર દસની ઘાત માઇનસ દસ કરતાં ઓછું હશે તો તમે અહીંયા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો યુઝ નહીં કરી શકો તમારા જ્ઞાન માટે કહી દઉં કે લાઇટ એટલે કે ઓપ્ટિક્સ એટલે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જેમાં પ્રકાશાસ્ત્રનો યુઝ થાય છે અને બધાને ખ્યાલ હશે મિત્રો કે પ્રકાશના પ્રકાશનો એટલે કે લાઇટનો ડ્યુઅલ નેચર છે ડ્યુઅલ એટલે એ બે રીતે વર્તે છે એક તો તરંગની રીતે પણ વર્તે છે અને બીજી રીતે કર્ણની રીતે પણ વર્તે છે ઇંગ્લિશમાં એવું કહી શકાય કે લાઇટ ઇઝ હેવિંગ ડ્યુઅલ નેચર ઇટ બિહેવસ એઝ અ પાર્ટિકલી ઓર ઇઝ યુ કેન સે પાર્ટિકલ નેચર એન્ડ નંબર ટુ ઇઝ અ લાઇટ નેચર હવે એટલે કે સોરી વેવ નેચર પાર્ટિકલ નેચર એન્ડ વેવ નેચર તમને એક્ઝામ્પલથી સમજાવું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ આ વસ્તુને સમજવા માટેનો કે લાઇટનો ડ્યુઅલ નેચર છે કયું કે લાઇટનો ડ્યુઅલ નેચર છે અને કેવી રીતે પ્રૂવ કરવાનો સી ફ્રેન્ડ્સ તમે એક રેલવે સ્ટેશન પર ઊભા છો ત્યાંથી કોઈ ટ્રેન પાસ થાય છે બરાબર સમજો અંદર બેઠેલા પેસેન્જર્સ ટ્રેનની અંદર બેઠેલા પેસેન્જર્સ એ તમારા પાર્ટિકલ્સ છે અને એ ટ્રેન છે એને આપણે વેવ કહીશું ટ્રેનની સ્પીડ એટલી વધારે પણ નથી કે તમે અંદર બેઠેલા પેસેન્જરને જોઈ ના શકો અને એટલી ઓછી પણ નથી કે તમને બધા પેસેન્જર ક્લિયર કટ દેખાય છે ઓપ્ટિમમ એક વર્ડ છે નહીં ઓછી કે નહીં વધારે ટ્રેનની ગતિ ઓપ્ટિમમ છે નહીં વધારે કે નહીં ઓછી બરાબર સમજો કે હું ઓબ્ઝર્વર રેલવે સ્ટેશન પર ઊભો છું અને જ્યારે ટ્રેનની અંદર બેઠેલા કોઈ પેસેન્જરને ધારો કે થોડી વાર માટે કે એક્ઝામ્પલ લઈ લો કે મારા કોઈક અંગત એ ટ્રેનમાં બેઠેલા છે તો હું જ્યારે એને જોવાનું ટ્રાય કરીશ અંગતને જોવાનું ટ્રાય કરીશ કોઈ કોઈ પેસેન્જરને જોવાનું ટ્રાય કરીશ એ પેસેન્જરને જોયા કરીશ તો હું ટ્રેનને નહીં જોઈ શકું અને જો હું ટ્રેનને જોવાનું ટ્રાય કરીશ તો પેસેન્જરને નહીં જોઈ શકું ટ્રેન એટલે મારું વેવ છે અને પેસેન્જર એટલે મારું પાર્ટિકલ છે સો યુ કેન ઓબ્ઝર્વ ઇધર પાર્ટિકલ ઓર વેવ યોર સ્ટડી કેન બી પાર્ટિકલ સ્ટડી ઓર યોર સ્ટડી કેન બી વેવ સ્ટડી સો લાઈટ ઇઝ હેવિંગ ડ્યુઅલ નેચર પાર્ટિકલ નેચર ઓર વેવ નેચર મિત્રો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી લિમિટેશન આવી ગઈ કે જો તમારું અંતર બે અણુ વચ્ચેનું અંતર એ એ એનું જે ડિસ્ટન્સ છે એ ટેન પાવર માઇનસ ટેનની આસપાસ અથવા તો એનાથી ઓછું હશે તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કહેશે કે હું આનાથી માપન ના કરી શકું એવા માપન માટે આપણે એનાથી આગળ જવું પડે મિત્રો બહુ બધા માઇક્રોસ્કોપ અવેલેબલ છે આ ભૌતિક વિજ્ઞાન આ વિજ્ઞાનની અંદર સાધન શબ્દ જ્યારે પણ આવે છે એટલે કે માપન શબ્દ જ્યારે પણ આવે છે ત્યારે મેં તમને શરૂઆતમાં જ ભાગ એકમાં કીધું હતું કે તમને માપન માટેના દરેક સાધનના નામ તો કમસે કમ આવડ જ જોઈએ અને જો તમારે ખરેખર એનું સાચું માપન કરવું હોય તો એ માપનની રેન્જ શું છે અને જે પણ સાધનો અવેલેબલ છે તમારી પાસે તમારા લિસ્ટમાં એ દરેક સાધન ખાસિયત છે મારી પાસે પાંચ માઇક્રોસ્કોપ છે ધારો કે પાંચે પાંચ માઇક્રોસ્કોપની રેન્જ મને ખબર હોવી જોઈએ કે આ માઇક્રોસ્કોપ આટલી રેન્જનું માપન હશે તો યુઝ થશે આ માઇક્રોસ્કોપ આટલી રેન્જનું કોઈક માપન હશે તો યુઝ થશે તો એ પ્રમાણે જરૂર નથી માઇક્રોસ્કોપ બધા આવા અંતર માપવા માટે યુઝ થાય છે પણ મને ખબર હોવી જોઈએ કે આવું માપન છે આટલું અંતર છે તો આ સાધન હવે મારું માપન શક્ય નથી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી એટલા માટે મારે બીજા એક ઇન્સ્ટ્રુમેન્ટ પાસે જવું પડશે નોલેજ માટે કહી દઉં આપણે બુકમાં પણ એનું પૂરેપૂરું વર્ણન કરેલું છે સાધન છે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સી મિત્રો મેં પહેલા પ્રકાશ નો યુઝ કરી માઇક્રોસ્કોપમાં મેં અંતર માપ્યું હવે હું ઇલેક્ટ્રોનનો યુઝ કરું છું માપન કરવા માટે અંતરના માપન માટે જેવી રીતે મિત્રો પ્રકાશમાં એ એ એનું એમાં એનું જે વેવ નેચર છે એવી રીતે આ જે ઇલેક્ટ્રોન છે એનો પણ એક વેવ નેચર છે હું જે ઇલેક્ટ્રોન લઉં છું એ ઇલેક્ટ્રોનની મદદથી હવે હું અહીંયા કંઈક માપન કરવા જઈ રહ્યો છું તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે જેનું નામ મે આપ્યું ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એને શોર્ટમાં આપણે કહીશ ટી ઈ એમ બહુ ફેમસ છે મિત્રો યાદ રાખજો આ ટી ઈ એમ કન્ફ્યુઝિંગ છે એક વખત કોઈ આગળના લેક્ચર ભાગમાં મેં તમને કદાચ આ ટી ને એવું પણ કહી શકાય કે ટ્રાન્સવર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જયારે વેવની વાત આવી હતી ત્યારે મેં તમને આ ટી ઈ એમ એટલે કે ટ્રાન્સવર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એવું કીધું હતું અહીંયા જયારે માઇક્રોસ્કોપની વાત ચાલે છે ત્યારે ટી ઈ એમ એટલે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ આપણે યુઝ કરીશું યાદ રાખો મિત્રો કે આ જે આવૃત્તિ છે ઇલેક્ટ્રોનની જે આવૃત્તિ છે એ તમે બદલી પણ શકો છો તમારી પાસે જે ઇલેક્ટ્રોન્સની જે વેલોસિટીવાળા ઇલેક્ટ્રોન્સ આવે છે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમારી પાસે જે સેમ્પલ છે તમારે જેનું માપન કરવું છે બે અણુ વચ્ચેનું જે બે એટમ્સ વચ્ચેનું માપન કરવું છે એ માપન માટે તમારી પાસે એક ઇલેક્ટ્રોન ગન હશે આ જે પ્રયોગ છે આવી રીતે કંઈક થઈ રહ્યો છે તમે ક્યારેક જો કોઈ સોફિસ્ટિકેટેડ લેબોરેટરીમાં જશો તો આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની કોસ્ટ બહુ વધારે હોય છે મિત્રો એક ક્રોર્સમાં હોય છે કરોડમાં એની કોસ્ટ હોય છે આ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જેની અંદર એક ઇલેક્ટ્રોન ગન હોય છે ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને એ ઇલેક્ટ્રોન્સનું તમે ઇમ્પાર્ટ કરો છો તમારા સેમ્પલ ઉપર જેની તમારે જેની જેમાં જે અણુ છે જે તમે એટમ્સ છે એની વચ્ચેનું અંતર તમે કંઈક માપવાની વાત કરી રહ્યા છો એ જે ઇલેક્ટ્રોન તમે જનરેટ કરો છો જે ઇલેક્ટ્રોન ગનમાંથી નીકળે છે એ ઇલેક્ટ્રોન ગનને ચલાવવા માટે તમે જે વોલ્ટેજ આપો છો એ વોલ્ટેજ તમે વેરી કરશો તો તમને અહીંયા આવૃત્તિ બદલાશે જેને તમારે લેમડા કહીશું અહીંયા આવૃત્તિ નીકળીને વેવલેન્થ કહીશું એ લેમડા બદલાશે પોસિબલ છે કે તમે તમારા આ આ જે ઇન્સ્ટ્રુમેન્ટને હંડ્રેડ યાદ રાખજો બરાબર મિત્રો હવે જે વોલ્ટેજની વાત કરું છું ઇલેક્ટ્રોન ગન એટલે ઇલેક્ટ્રોન નીકળે છે તો અહીંયા વોલ્ટેજ પાંચ વોલ્ટ કે દસ વોલ્ટ કે પચીસ વોલ્ટના હોય બસો વોલ્ટ કે ત્રણસો વોલ્ટના હોય એ વોલ્ટેજ હોય કિલો વોલ્ટમાં તમે કેટલા કિલો વોલ્ટ આપો છો સો કિલો વોલ્ટ બસો કિલો વોલ્ટ એ વોલ્ટેજ આપો છો એની સાપેક્ષમાં તમને અહીંથી ઇલેક્ટ્રોન્સ બહાર નીકળશે અને એ ઇલેક્ટ્રોન તમારા ટ્રાન્સમિટ થશે તમારા સેમ્પલમાંથી અને એ તમને કંઈક એનાલિસિસ આપશે બે વસ્તુ પોસિબલ છે આવા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એક તો એનો માઇક્રોગ્રાફ

અહીંયા એન લેમડા ઇક્વલ ટુ ટુ ડી સાઇન થીટા એનની વેલ્યુ આપણે વન લઈશું લેમડા એટલે વેવ ઓફ ધ ઇલેક્ટ્રોન્સ એન લેમડા ઇક્વલ ટુ ટુ ડી એટલે ઇન્ટર પ્લેનર સ્પેસિંગ ડી અને સાઇન અને સાઇન એટલે આપણું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન થીટા એટલે કેટલા એંગલ તમે એની પર ઇમ્પાર્ટેશન કર્યું હતું તો આ પ્રમાણે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદ તમે નાનું નાનું અંતર પણ માપી શકો છો મિત્રો આવા ઘણા બધા માઇક્રોસ્કોપ્સ અવેલેબલ છે એક તો આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વાત કરી જે આપણે બુકમાં પણ દર્શાવ્યું છે બીજો કે ઇન્સ્ટ્રુમેન્ટની જે વાત કરી એક વાત કરીએ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે પણ આપણી બુકમાં છે મિત્રો પણ બુકની બહાર બુકની અંદર જે નથી એવા માઇક્રોસ્કોપના અમુક નામ તમને કહું તમારા નોલેજ માટે એક માઇક્રોસ્કોપ છે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી જેનું કામ છે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો મિત્રો કે કોઈ તમારી પાસે સરફેસ છે કોઈ સરફેસ છે આપણે એમ કંઈ કાચની બનેલી છે તો અમે એની પર આપણે હાથ ફેરવીએ તો કેટલું સ્મૂધ લાગે કેટલી સ્મૂધ સરફેસ છે હવે બીજી કોઈ ધારો કે આ ટેબલ છે એ ટેબલ પર હું આમાં હાથ ફેરવું છું તો લાગે હા આ સ્મૂધ છે પણ સ્મૂથનેસ એટલે શું એ કેટલું સ્મૂથ છે કોઈ પણ વસ્તુ કેટલી સ્મૂથ છે એ સ્મૂથ તમારે જાણવું હોય એની સ્મૂથનેસ તમારે જાણવું હોય તો એને રફનેસ જાણી લો ને એ કેટલો રફ છે એ રફનેસ પરથી આપણે એની સ્મૂધનેસ કહી શકીશું સ્મૂધનેસ ઇઝ યુનવોઝ પ્રપોઝનલ ટુ રફનેસ આપણે રફનેસ ફાઇન કરીશું એ રફનેસ ફાઇન કરવા માટે આજે મેં તમને નામ આપ્યું એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી એ યુઝ થાય શું કરે એ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો એમાં એક એક આપણી પાસે આ જે પેન જે આ પેન છે આ પેનમાં જેમ ટીપ છે આ ટીપ જેવું સ્ટાઇલસ નામ છે એનું સ્ટાઇલસ કહેવાય એને એ સ્ટાઇલસ એટલે આ પેનનો જે ટીપ છે એ ટીપ છે ને કોઈ સ્પ્રિંગ સાથે બાંધેલી હોય અને આ ટીપને છે ને આપણે જેનું આપણે જેની સ્મૂથનેસ ફાઇન કરી છે એની પર આપણે ફરવામા આવે એને છે ને આ આ આમ છે ને એની પર આમ ફરવવામાં આવે હવે જે જગ્યા પર ખાડો આવશે એ જગ્યા પર આ ટીપ થોડી નીચે જશે નીચે જશે પછી કોઈ જગ્યાએ ધારો કે હિલ આવી ઊંચો આવી તો ટીપ અપ જશે તો એ પ્રમાણે નીચે અપ 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 ડાઉન ડાઉન આ પ્રમાણે જે મોશન થશે એ મોશન તે ગ્રાફ તૈયાર થશે યાદ રાખજો મિત્રો કે આ જે ટીપ છે એ ટીપ માઇક્રોમીટર સાઇઝની હોય અને આ જે સરફેસ છે એ સરફેસ બહુ બધી સ્મૂથ છે પણ કોઈ પણ વસ્તુ સ્મૂથ છે એનો મિનિંગ એવો નથી કે એની રફનેસ ઝીરો છે તો એ પ્રમાણે તમે રફનેસ ફાઇન કરો છો એ રફનેસ ફાઇન્ડ કરવા માટે આ પ્રમાણે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ યુઝ થાય ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ એક છે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે આપેલી સરફેસનો સ્ટડી કરવા માટે યુઝ થાય ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇન્ટરનલ સ્ટ્રક્ચર માટે યુઝ થયું સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એની સરફેસના સ્ટડી માટે યુઝ થયું આવી રીતે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એવા ઘણા બધા માઇક્રોસ્કોપનો સ્ટડી આપણે કરી શકીએ છીએ અને એ માઇક્રોસ્કોપ્સ જો આપણે જાણતા હોય તો એના યુઝ આપણે જાણતા હોય તો આપણે એને આપણા પ્રેક્ટિકલમાં આપણા પ્રયોગમાં યુઝ કરી શકીએ મિત્રો પછી છે દળનું માપન જે દળના માપન માટે આપણે એવું કહી શકાય કે દળ તમારું જે છે એ કેજીમાં હોઈ શકે છે અને બહુ નાનું દળ હોય તો આપણે એને આપણે કહી શકીએ કે આપણું દળ છે એ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ આપણે કદાચ તમે નામ એ એમ યુ પણ કહે છે જેમાં એટોમિક માસ માપવા માટે યુઝ કરીએ છીએ તો આપણે નાનામાં નાનું માપ પણ માપી શકાય અને મોટું માપ હોય તો એને કેજીમાં ગ્રામમાં પણ માપી શકાય અને દળના માપન જે છે એમાં દળ અલગ અલગ રીતે એમ કહે કે આપણે ઇલેક્ટ્રોનનું માસ તો કે ટેન પાવર માઇનસ થર્ટી કેજી છે એવી રીતે કહીએ કે પ્રોટનનું માપ તો કે દસની ઘાત માઇનસ ટ્વેન્ટી સેવન કેજી છે એવી રીતે કહીએ કે સિમ્પલ એક મચ્છરનું માપ વજન કેટલું હશે તો કે દસની ઘાત માઇનસ પાંચ કેજી તો આવા નાના માપને પણ આપણે માપનમાં લેવાનું છે એવી રીતે કહીએ કે ભાઈ સૂર્યનું વજન કેટલું તો કે દસની ઘાત ત્રીસ જેટલું અરે આટલી સિમ્પલ વાત છે તો કે ના સિમ્પલ વાત નથી મિત્રો કે આ માપન કરવું અઘરું છે એવું કહી શકાય કે કોઈ માણસ હોય કોઈ માનવ હોય તો એવરેજ માપ લખ્યું દસની ઘાત બે એટલે સો કેજી ફિક્સ નથી એ વેરી થાય છે પર્સન ટુ પર્સન દ્રાક્ષ ખાઈએ આપણે દસની ઘાત માઇનસ ત્રણ એવા અલગ અલગ માપ આપણે આપ્યા છે વાત કરીએ સમયનું માપન સમય માપવો જ મને સૌથી મોટી વસ્તુ છે મિત્રો કે આ સમય શું છે અને સમયનું માપન શું છે ટાઈમ કહેવાય ઇંગ્લિશમાં ઇમ્પોર્ટન્સ શું છે એનું સમયના માપ કરવા માટે આપણી પાસે બહુ બધા ફરીથી એવા સાધનો અવેલેબલ છે પણ સમયનું માપન શા માટે કરવું જોઈએ સમય કોની ઉપર ડિપેન્ડ છે આપણી પાસે આપણે સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ કે હું જે ઘડિયાળ પહેરું છું એ ઘડિયાળ મને સમય બતાવે છે મિત્રો એ એ સમય બતાવે છે તો કોણ છે એની અંદર એવું એવી કઈ વસ્તુ છે જેનાથી આપણા સમય સમય આપણી જે ઘડિયાળ છે એમાં આપણે કાંટો ફરફર કરે છે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે તમારી ઘડિયાળમાં જે સમય થયો છે એ જ સમય મારી ઘડિયાળમાં થયો છે તો કયો એવો પેરામીટર છે કે જે દરિયા દરેક ઘડિયાળમાં એ જે કાંટો છે એ કોન્સ્ટન્ટ સ્પીડથી ચાલે છે સમય શું છે બધાને ખબર છે આવૃત્તિ શું છે યશોરનું આવૃત્તિનું ઇનવર્સ એટલે સમય ટાઈમ સમય એટલે ટાઈમ ટાઈમ ઇઝ ટુ જો તમારી પાસે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી હોય તો તમને કોન્સ્ટન્ટ ટાઈમ મળે ઘડિયાળમાં કોન્સ્ટન્ટ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે કોઈ એવું કહેશે કે મારી ઘણા દસ વાગ્યા છે તું કેમ લેટ આવે છે તો કે મારી ગળામાં દસ જ વાગ્યા છે તો કે ના મિત્ર તારે ઘડિયાળ અને મારી ઘડિયાળનું એડજસ્ટમેન્ટ બરાબર નથી કદાચ એવું લાગે તારે ઘડામાં અગિયાર વાગે છે મારી ઘડિયામાં દસ વાગે છે તારી ઘડામાં નવ વાગે છે મારી ઘડિયામાં દસ વાગે છે આ સમયમાં ફેરફાર ક્યારે પોસિબલ બને કે જો ફ્રિકવન્સી તમારી બરાબરની હોય તો આ ફ્રીક્વન્સી બહુ અગત્યની વસ્તુ છે ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ હોવી જરૂરી છે તો તમારો ટાઈમ કોન્સ્ટન્ટ હશે વાત ચાલે છે સમયના માપનની એમાં ટાઈમ ટાઈમ કોની પર ડિપેન્ડ છે તો કે ફ્રિકવન્સી પર ડિપેન્ડ છે આ ફ્રિકવન્સી ક્યાંથી આવશે આવૃત્તિ ક્યાંથી આવશે આપણે ઘણી બધી વખત વાત કરી કે આવૃત્તિનું માપન આવૃત્તિનો યુનિટ આ છે આવૃત્તિ આટલી હોવી જોઈએ ઇન્ફ્રાસોનિક ઓડિયો વેવસની આવૃત્તિ ફ્રિકવન્સી રેડિયો વેવ્સની આવૃત્તિ આ લાઇટની આવૃત્તિ તો આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સી કોણ જનરેટ કરે છે ફ્રિકવન્સી જનરેટ કરવી પણ અગત્યની વસ્તુ છે મિત્રો ફ્રિકવન્સી જનરેટ કરવા માટે ઘણા બધા સાધનોમાંથી એક સાધનની વાત કરું એ એક સિમ્પલ પ્રાયોગિક રીતે તમારે જનરેટ કરવી હોય તેના માટે શબ્દ છે ઓસિલેટર ઓસિલેટર એ ઇલેક્ટ્રોનિક્સમાં અવેલેબલ છે જેમાં તમે લોકો જ્યારે ટ્વેલ્થમાં આવશો ત્યારે તમે આ બધી વસ્તુથી પિક્ચરાઈઝ થશો રજિસ્ટર ઇન્ડક્ટર કેપાસિટર તો આ ઓસિલેટર છે એ ઓસિલેટર એક એવું ડિવાઇસ છે જેનું કામ છે આ ફ્રિકવન્સી જનરેટ કરવાનું આવૃત્તિ જનરેટ કરવાનું ઓસિલેટર એટલે એવું ડિવાઇસ વિચ જનરેટ ડિફરન્ટ ફ્રિકવન્સીસ તમારે જેવી જોઈએ એવી ફ્રીક્વન્સી તમને આપે ડિફરન્ટ ફ્રિકવન્સીસ વિથ ડિફરન્ટ એમ્પ્લિટ્યુડ્સ એમ્પ્લિટ્યૂડ એટલે વોલ્ટેજ હાઇટ હાઇટ ઓફ ધી તમારી પાસે જે વેવ છે એ વેવની હાઇટ અને ફ્રીક્વન્સી એટલે ડિસ્ટન્સ અલોંગ ધી એક્સિસ એક્સ એક્સિસ પર ડિસ્ટન્સ આવે એને આપણે આવૃત્તિ કહીશું અને વાય એક્સિસ પર ડિસ્ટન્સ આવશે છે જેને આપણે એમ્પ્લિટ્યૂડ કહીશું એટલે કે વોલ્ટેજ કહીશું તો આવી ફ્રિકવન્સી જનરેટ કરવા માટે આપણી પાસે ઓસિલેટર છે ઓસિલેટર ત્રણ ટાઈપના હોઈ શકે છે એલસી ઓસિલેટર જેમાં ઇન્ડક્ટર અને કેપાસિટર યુઝ થાય આરસી ઓસિલેટર જેમાં રજીસ્ટરને કેપાસિટર યુઝ થાય અને ત્રીજું જે છે જે સ્ટાન્ડર્ડ છે એ છે ક્રિસ્ટલ ઓસિલેટર જેમાં તમે તમે ત્રણ નામ કહું છું એક ક્વાર્ટ્સ એક રોકેલ સોલ્ટ અને ટર્મેલાઇન આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રિસ્ટલનો યુઝ કરી અને તમે તમારું ઓસિલેટર બનાવી શકો છો આપણી ઘડિયાળમાં તમે ક્યારેક જોજો નીચેની બાજુ લખેલું હશે થર્ટી એમ યા ટ્વેન્ટી સેવન એમ આ બધા ક્વાર્ડઝના એક ઇન્ડિકેશન છે ક્વાડ્સ ઇઝ અ ક્રિસ્ટલ યાદ રાખો મિત્રો કે ક્વાડ્સ ક્રિસ્ટલ એક સ્ટેબલ ફ્રિકવન્સી આપતું ક્રિસ્ટલ છે મેં તમને બીજા બે નામ આપ્યા એક આપી રોકેલ સોલ્ટ અને ત્રીજું નામ આપ્યું ટર્મેલાઇન આ ત્રણમાંથી ક્વાડ્સ ક્રિસ્ટલ ઇઝ અ બેસ્ટ ક્રિસ્ટલ વિચ ગિવસ યુ સ્ટેબલ ફ્રિકવન્સી અને સ્ટેબલ ફ્રિકવન્સી ઇઝ રિક્વાઇડ ફોર ગેટિંગ અ સ્ટેબલ ટાઈમ સો ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ અને આ જે ટાઈમ તમારે સ્ટેબલ જોતો હોય તો ક્રિસ્ટલ તમારું સ્ટેબલ જોઈએ દરેકની ઘડિયાળમાં કોઈની કોઈ જગ્યા પર નીચે કાં તો ક્વાડ્સ લખેલું હશે કાં તો થર્ટી એમ ટ્વેન્ટી સેવન એમ એવા નંબરિંગ કંઈક કર્યા હશે આટલા માટે આપણો ટાઈમ મળે છે અને ટાઈમ કોની પર ડિપેન્ડ છે તો કે અંદર રહેલા ક્રિસ્ટલ પર ડિપેન્ડ છે આ પ્રમાણે આપણે સ્લાઇડમાં જોઈએ થોડું અંદર જે રીતે મેં તમને અંતરની વાત કરી એ પ્રમાણે અહીંયા અહીંયા અલગ અલગ કન્વર્ઝન આપ્યા છે કે વન ફર્મી એ અંતરનો એક યુનિટ છે વન ફર્મી ઇક્વલ ટુ ટેન પાવર માઇનસ ફિફ્ટીન મીટર અને ફેમ્ટો મીટર પણ કહે છે ઘણી બધી વખત પછી એવો જ એક યુનિટ છે વન એન્ગસ્ટ્રોમ વન એન્ગસ્ટ્રોમ દસની ઘાત માઇનસ દસ મીટર અને જો તમારે સેન્ટીમીટરમાં જોતું હોય તો દસની ઘાત માઇનસ એઇટ સેન્ટીમીટર એવો જ યુનિટ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ જે બહુ લાંબુ અંતર માપવા માટે યુઝ થાય જેને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના સરેરાશ અંતરને એક એ યુ કહે છે જેનું માપ મીટરમાં વન પોઈન્ટ ફોર નાઇન સિક્સ ટેન પાવર ઇલેવન મીટર છે મિત્રો આ પ્રકાશ વર્ષ એ પણ એક ફરીથી અંતરનું યુનિટ છે આઠ મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી કાપેલ અંતરને આપણે એક પ્રકાશ વર્ષ કહીશું અને એનાથી પણ મોટો યુનિટ છે પાર્સેક થ્રી પોઈન્ટ ઝીરો એટ ઇન્ટુ ટેન પાવર સિક્સટીન મીટર જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રીજા વડે એક આર્ક સેકન્ડ એટલે કે એક સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે તેને એ અંતરને અંતર કહે છે દળનું માપ માપ મિત્રો દળના માટે એક બ્યુરો બ્યુરો છે છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ જેને આપણે નામ લખ્યું બી એટ મેઝર્સ આ સ્પેલિંગ બધા જ સાચા છે અને મેઝર્સ આવો જ એક સ્પેલિંગ છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર્મથી લખ્યો છે અને બી કહીશું સી ફ્રેન્ડ માસ અને વેઇટ વચ્ચેના ડિફરન્સની કોઈ વાત કરી છે માસ એ મેઝર છે ઇનર્શિયાનું અને આ છે ગ્રેવિટીનું એક સ્કેલર ક્વોન્ટિટી છે હું તમને કહી દઉં મિત્રો કે સ્કેલર અને વેક્ટર એટલે શું કે સ્કેલર એટલે એવી ક્વોન્ટિટી જેમાં ફક્ત માપ ઇમ્પોર્ટન્ટ છે અંતર ઇમ્પોર્ટન્ટ નથી અને વેક્ટર ક્વાન્ટિટી જેમાં અંતર અને માપ બે એટલે કે આ અંતર પણ આઈ મીન દિશા પણ અગત્યની છે અને એને એનું મેગ્નિટ્યુડ પણ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે વેક્ટર ક્વોન્ટિટી કહીશું માસે દરેક જગ્યા પર કોન્સ્ટન્ટ હોય અને આ ડિપેન્ડ કરે છે પ્લેસ ઉપર જે ગ્રેવિટેશનલ ફોર્સ ઉપર ડિપેન્ડ કરે છે ઇટ ઇઝ એસેન્શિયલ પ્રોપર્ટી ઓફ ધી મટિરિયલ બોડીઝ ઇટ ઇઝ નોટ એ પ્રોપર્ટી ઇટ ઇઝ નોટ એફેક્ટેડ બાય દીધી પ્રેઝન્સ ઓફ અધર બોડીઝ આ કોઈ બીજી બોડીથી અસર નહીં કરે પણ વેઇટ ડિપેન્ડ્સ ઓન ધી અર બોડીઝ એન્ડ યુનિટ્સ આર ગ્રામ કિલોગ્રામ એ બધા યુનિટ છે માસના અને આ બાજુ છે એ છે ડાઇન ન્યૂટન એ બધા યુનિટ છે વેઇટના મિત્રો મે તમને વાત કરી તેમ ઇલેક્ટ્રોન નું વજન પ્રોટોન નું વજન ઓટોમોબાઈલ નું વજન ચંદ્ર નું વજન પૃથ્વી નું વજન આમળા વાત ચાલે છે સમય નું માપન મિત્રો મેઝરમેન્ટ ઓફ ટાઈમ બરાબર એક લાઈન માં લખી છે ઇંગ્લિશ માં અહીંયા અકોર્ડિંગ ટુ ધ આઈન્સ્ટાઈન ધ ટાઈમ ઇઝ સિમ્પલી વોટ અ ક્લોક રીડ્સ યસ વી નો ઈટ વેરી વેલ એની ફીનોમેનન ધેટ રિપીટ્સ ઈટself આફ્ટર ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ કેન બી યુઝ્ડ એઝ અ ટાઈમ સ્ટાન્ડર્ડ જો મિત્રો આ બહુ અગત્યની વસ્તુ છે કે જે ઘટના એક એક પરફેક્ટ સમયે ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમમાં રિપીટ થતી હોય તો એનો આપણે સમય માપવા માટે ઉપયોગ કરી શકીએ તમને વાત કહું ઓફ હ્યુમન હાર્ટ આપણું હૃદયનું ધબકારો ઓસિલેશન ઓફ પેન્ડ્યુલમ કે કોઈ પણ પેન્ડ્યુલમ છે એનું ઓસિલેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એની મુવમેન્ટ રોટેશન ઓફ અર્થ ઓન ઇટ્સ એક્સિસ ઓન એક્સિસ એનું રોટેશન પણ ફિક્સ છે એ અમુક સમયે આ જ સમયે પોતાની જગ્યા પર પાછું આવશે જ રિવોલ્યુશન ઓફ અર્થ અરાઉન્ડ ધી સન વાઇબ્રેશન ઓફ ક્વાડ્સ ક્રિસ્ટલ એને ક્વાર્ટ્સ રિસ્ટ વોચ હમણાં મેં તમને સમજાવ્યું હતું કે ક્વાર્ડ્સ ક્રિસ્ટ આપણે યુઝ કરી છીએ અને મિત્ર આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પિરિયડ ઓફ વાઇબ્રેશન ઓફ સિઝીયમ વન થર્ટી થ્રી એટમ ઇઝ અ સૌ એઝ ધ મોસ્ટ એક્યુરેટ સ્ટાન્ડર્ડ ફોર ધ ટાઈમ ઇટ્સ એક્યુરેસી ઇઝ અ વન પાર્ટ ઇન ટેન પાવર થર્ટીન ટેન પાવર વન એટલે દસ ટેન પાવર ટુ એટલે સો ટેન પાવર થ્રી એટલે થાઉઝન્ડ ટેન પાવર ફોર એટલે ટેન થાઉઝન્ડ બરાબર સમજો એક જેટલી એરર આવે ટેન પાવર થર્ટીનમાં કેટલી એરર વન પાર્ટ એક પાર્ટની જરૂર આવે જીન્સ દિઝ અેરી વેરી વેરી ગુડ મેઝરમેન્ટ સમયના માપન માટે પીરિયડ ઓફ વાઇબ્રેશન ઓફ સિઝમ વન થર્ટી થ્રી આઈટમ ઇઝ અ બેસ્ટ સ્ટાન્ડર્ડ ફોર ધી મેઝરમેન્ટ ઓફ ટાઈમ મિત્રો હવે પછીની વાત છે આપણી સાધનની સચોટતા ચોકસાઈ તથા માપનમાં ત્રુટી સાધનની સચોટતા એટલે શું ચોકસાઈ એટલે શું અને માપનમાં ત્રુટી એટલે શું અને આપણે કહીશું એક્યુરસી પ્રેઝિઝન એન્ડ એરર્સ ઇન મેઝરમેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે એવરી મેઝરમેન્ટ ઇઝ લિમિટેડ બાય ધ રિલાયબિલિટી ઓફ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જો તમે તમે સાધનથી મેઝરમેન્ટ કરો એ જ રિલાયબલ ના હોય અને જે માપન કરે છે માણસ એનામાં સ્કીલ ના હોય તો તમારું કંઈ પણ મેઝરમેન્ટ સાચું નથી વાત કરીશું હવે સચોટતા શું છે સાધનની એની ચોકસાઈ શું છે અને એની ત્રુટી શું છે સચોટતા અને એક્યુરસી પછી છે પ્રેઝિઝન આ બે શબ્દને પહેલા ક્લેરીફાય કરીએ આપણે તમારી પાસે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશું ચોકસાઈ એટલે રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે ક્લોઝનેસ ઓફ ધ મેઝરમેન્ટ ટુ ધી ટ્રુ વેલ્યુ ઓફ ધી ફિઝિકલ ક્વોન્ટિટી રિડ્યુસ ધી એરર મેઝરમેન્ટ બિકમ્સ મોર એક્યુરેટ તમે જેટલી પણ એરર ઓછી કરશો એટલું તમારું મેઝરમેન્ટ વધારે સારું હશે નંબર ટુ છે સચોટતા એટલે કે પ્રેઝિઝન રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું છે ઇટ રિફર્સ ટુ ધી રિઝોલ્યુશન લિમિટ ટુ વિચ ધ ક્વોન્ટિટી ઇઝ મેઝર્ડ પ્રેઝિઝન ઇઝ બાય કાઉન્ટ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સ્મોલર ધી લિસ્ટ કાઉન્ટ ગ્રેટર ઇઝ ધી પ્રેઝિઝન એક એક્ઝામ્પલ આપ્યો છે અહીંયા આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બહુ સરસ એક્ઝામ્પલ છે બરાબર જોજો મિત્રો આ ત્રણ વિદ્યાર્થીઓ છે ક્લાસરૂમમાં એકનું નામ છે ધ્રુવ એક છે કોઈ ધનંજય અને એક ત્રીજો વિદ્યાર્થી છે ડીડી આપણે આ ત્રણ વિદ્યાર્થીને ત્રણ માસ માપવા માટે આપીએ છીએ માસ વન કોઈ ઓબ્જેક્ટ આપીએ છીએ માસ ટુ એ ત્રણ વખત મેઝરમેન્ટ લે છે સોરી એ ત્રણ વખત મેઝરમેન્ટ લે છે ધ્રુવ મેઝરમેન્ટ ત્રણ વખત લે છે પહેલું વખતનું માપન છે એનું પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો ગ્રામ એ બીજી વખત માપન કરે છે જવાબ આવે છે પોઈન્ટ ફાઇવ વન ઝીરો ગ્રામ ત્રીજી વખત માપન કરે છે જવાબ આવે છે પોઈન્ટ ફાઇવ ઝીરો ઝીરો ગ્રામ મિત્રો આ ત્રણે ત્રણ માપન ધ્રુવ દ્વારા જે કરવામાં આવ્યા છે એની એવરેજ આપણે માપી અહીંયા એટલે કે આ ત્રણે ત્રણ રીડિંગનું માસ વન માસ ટુ જે બીજી વખત રીડિંગ લીધું એને અને ત્રીજી વખત રીડિંગ લીધું જેનું માસ થ્રી નામ આપ્યું છે એ ત્રણે ત્રણ રીડિંગનો સરવાળો કરી અને એને ત્રણ વડે ભાગ્યા તો જવાબ આવ્યો પોઈન્ટ ગ્રામ કોઈ ધનંજય નામક વિદ્યાર્થી છે જે એ રીડિંગ લે છે માસ વન એ પહેલું રીડિંગ લે છે જવાબ આવે છે પોઈન્ટ ફાઈવ વન સિક્સ ગ્રામ બીજી વખત રીડિંગ લે છે એનો જવાબ આવે છે પોઈન્ટ ફાઈવ વન ફાઈવ ગ્રામ ત્રીજો વખત રીડિંગ લે છે જવાબ આવે છે પોઈન્ટ ફાઈવ વન ફોર ગ્રામ એવરેજ ફાઇન કરીએ તો જવાબ આવે છે પોઈન્ટ ફાઈવ વન ફાઇવ ગ્રામ ક્લાસનો ત્રીજો વિદ્યાર્થી છે કોઈ ડીડી જે રીડિંગ લે છે પોઈન્ટ ફાઇવ ટુ વન ગ્રામ પોઈન્ટ ફાઈવ ટુ ઝીરો ગ્રામ અને ત્રીજું રીડિંગ લે છે ફાઇવ પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો ગ્રામ જવાબ આવે છે પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો ગ્રામ આ રીડિંગ લેતા પહેલાં વર્ગના શિક્ષક પાસે સાચો જવાબ પણ હતો જ સાચો જવાબ છે એની પાસે પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો ગ્રામ મિત્રો જો આમાંથી ત્રણ રીડિંગમાંથી આપણા જવાબ સાથે નોન જોબ સાથે કોનો જોબ મેચ થાય છે તો કે ડી નામક જે વિદ્યાર્થી છે એનો જોબ પરફેક્ટ મેચ થાય છે ધ્રુવ નામક જે વિદ્યાર્થી છે એનો એ એના જે રીડિંગ જુઓ તમે સાચું રીડિંગ છે પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો એના ત્રણ રીડિંગ જુઓ તમે એક વખત પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો બીજી વખત પોઈન્ટ ફાઈવ વન ઝીરો ત્રીજી વખત પોઈન્ટ ફાઇવ ઝીરો ઝીરો ત્રણે ત્રણ રીડિંગમાં કેટલી અસામ્યતા છે ત્રીજી વસ્તુ કે એને જે રીડિંગ લીધું એની જે એવરેજ આવી એ એવરેજ અને તમારી એવરેજમાં કોઈ તાલમેલ નથી એટલે આ ભાઈનું રીડિંગ પ્રિસાઇઝ પણ નથી અને એક્યુરેટ પણ નથી કે પ્રિસાઇઝ નથી એટલે એક વખત રીડિંગ બીજી વખત રીડિંગ અને ત્રીજા વખતના રીડિંગમાં બહુ મોટો ડિફરન્સ છે ધનંજય નામક જે વિદ્યાર્થી છે એનું રીડિંગ જુઓ પોઈન્ટ ફાઈવ વન સિક્સ પોઈન્ટ ફાઈવ વન ફાઈવ પોઈન્ટ ફાઈવ વન ફોર આમાં ફાઇવ ટુ ઝીરો ફાઇવ વન ઝીરો અને પાંચસો આમાં જુઓ ડિફરન્સ આ જે ડિજિટ છે વન ફાઈવ પોઈન્ટ ફાઈવ વન પોઈન્ટ ફાઈવ વન પોઈન્ટ ફાઈવ વન એક જ છેલ્લો ડિજિટ બદલાય છે એવરેજ આવે છે પોઈન્ટ ફાઈવ વન ફાઈવ ની આની જે આની આનું રિઝલ્ટ જે છે એ જે પોઈન્ટ ફાઇવ વન ફાઇવ આપેલા રિઝલ્ટ કરતાં બહુ દૂર છે પણ એનું જે વેરિએશન છે ત્રણ ત્રણ મેઝરમેન્ટમાં ત્રણ ત્રણ મેઝરમેન્ટમાં જેનું વેરિએશન છે બહુ ઓછું છે એવું કહી શકાય કે મોર પ્રિસાઈસ બટ નોટ એક્યુરેટ મિસ્ટર ધનંજય યુ આર નોટ અ ગુડ મેઝર મેઝરિંગ પર્સન તારું મેઝરમેન્ટનો જે જવાબ આવે છે એ એક્યુરેટ નથી પણ હા તે માપ્યું છે પ્રિસાઈસલી અને જે ત્રીજો માણસ છે જેનો જવાબ છે પોઈન્ટ ફાઇવ ટુ વન પોઈન્ટ ફાઇવ ટુ ઝીરો સી ફ્રેન્ડ્સ ઓલ આર વેરી વેરી મચ મચ એન્ડ ધ રિઝલ્ટ એક્યુરેટ હવે હું તમને એક એક્ઝામ્પલની વાત કરું ફરીથી વસ્તુના અને પ્રેઝનના એક એક્ઝામ્પલની વાત કરું કે કોઈ માણસ છે આપણે એને કહીએ છીએ કે તારી પાસે ટાર્ગેટ છે તને બધાને ખ્યાલ હશે આપણે રાઇફલ શૂટિંગ એ ટાર્ગેટમાં તને હું દસ ગોળી આપું છું દસ વખત રાઇફલ શૂટિંગ કરવાનું છે એ દસ વખત રાઈફલ શૂટિંગમાં જ્યારે રાઇફલ શૂટિંગ કરે છે ત્યારે એને આપણે ઓબ્ઝર્વેશનમાં લઈશું કે પહેલી વખત જ્યારે એ રાઇફલ શૂટિંગ કરે છે ત્યારે તમે જોજો મિત્રો કે રાઇફલ શૂટિંગમાં છે ને એવા સર્કલ્સ આપેલા હશે એ સર્કલ્સમાં તારે બરાબર ટાર્ગેટ આપ્યું છે કે તારે સેન્ટરમાં દસે દસ તારીખ ગોળીઓ શૂટ થવી જોઈએ હવે શું થાય છે કે જ્યારે કોઈ એક માણસને ધારો કે ધનંજયને આપણે રાઇફલ શૂટિંગ માટે આપીએ છીએ ત્યારે સેન્ટરમાં પછી એનાથી બહારનું સર્કલ અને પછી એની બહારનું સર્કલ તો એ ધનંજય નામક જે વિદ્યાર્થી છે એની દસ ગોળીઓ સેન્ટરમાં બે એના પછીના સર્કલમાં બે એના પછીના સર્કલમાં ત્રણ ચાર એવી એવી એવું એનું વિસ્તરણ થયું છે કોઈને પણ જોઈને ખબર પડી જાય મિત્રો કે આના રીડિંગમાં આના રાઇફલ શૂટિંગમાં કોઈ દમ નથી બીજા વિદ્યાર્થીને આપીએ આપણે દસ ગોળીઓ આપીશું આપણે દસ વખત તારે શૂટિંગ કરવાનું છે શૂટ કરીએ એ માણસ જ્યારે શૂટ કરે છે ત્યારે એની દસે દસ ગોળીઓ સેન્ટરમાં નહીં એની દસે દસ ગોળીઓ દસે દસ એ એ જે સર્કલ્સ છે એ જે સર્કલ્સ છે એમાં આઉટર સર્કલમાં એક જ જગ્યાએ ધારો કે છેલ્લું સર્કલ છે એ જે શૂટિંગ બોર્ડ છે એના છેલ્લા સર્કલમાં દસે દસ ગોળીઓ એક જ જગ્યાએ શોટ 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 પરફેક્ટ કહી શકીશું કે પહેલો જે વિદ્યાર્થી હતો સેન્ટરમાં આવી હોત પરફેક્ટ તો જ આપણે એને એક્યુરેટ કેત સેન્ટરમાં બી નથી અને બધી છૂટી છવાય છે

અને ત્રીજો શબ્દ છે ત્રુટી જેને આપણે એરર કહીશું એરર જેટલી બની શકે એટલી ઓછી હોવી જોઈએ માપન કોઈ પણ હોય પણ જો ત્રુટી હશે અને જે તમે એનાલિસિસ કરશો તમે એ સાધનના રીડિંગ પછી કોઈ પણ સાધન તમે યુઝ કર્યું માપન કર્યું એરર બે રીતે આવી શકે છે એક તો સાધન ખોટું હોય તો એરર આવે અને કાં તો માપતા ના આવડતું હોય બરાબર રીતે અથવા માપન દરમિયાન કોઈ ભૂલ થાય છે તો એરર આવે પણ એરર એટલે કે ત્રુટી તો ત્રુટી જ છે જો ત્રુટી આવી એનો મિનિંગ એવો થયો કે તમે જે કહેવા માંગો છો તમે જે સમજવા માંગો છો તમે જે માપન કર્યું અને માપન શા માટે કરી છે મિત્રો આપણે માપન કરવાનો કોઈ શોખ નથી આપણે માપન કર્યા પછી આપણે કંઈક નિષ્કર્ષ લેવાનું છે મેં તમને સવારે સમજાવ્યું હતું એક ભાગ એકમાં સમજાવ્યું હતું એ પ્રમાણે કે આપણે માપન કર્યું ડૉક્ટર પાસે ગયા કે ભાઈ ચાલો મને માપ્યા પણ મને તાપમાન કેટલું છે મને તાવ આવે છે ડૉક્ટર એવું કહેશે તમને કે હા તાવ બહુ છે માપ્યો ને થર્મોમીટરથી માપ્યું ને થર્મોમીટર અહીંયા છે થર્મોમીટર અહીંયા મૂકશે બરાબર સમજજો થર્મોમીટર આપણે અહીંયા મૂક્યું બગલમાં મૂકે છે ને ઘણી બધી વખત ઘણી બધી આપણા માઉથમાં મૂકે છે થર્મોમીટરથી માપેલું આ રીડિંગ હંડ્રેડ પર્સન્ટ એક્યુરેટ નહીં હતું ્યુરેટ નથી નજીક હોવું જોઈએ પણ મારો મિનિંગ એવો છે મિત્રો કહેવાનો તમને કે માપન કર્યા પછી ડોક્ટર શું કહે છે હા તમને સો જેવો તાપમાન છે જાઓ 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 સુઈ જાઓ એકસો એક છે જાઓ 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 સુઈ જાઓ કાંઈ જરૂર નથી માપન થઈ ગયું માપન ઇમ્પોર્ટન્ટ છે અહીંયા અહીંયા ઇમ્પોર્ટન્ટ છે એક્શન ડૉક્ટરે તમને કંઈક દવા આપવાની છે એને આપણે કંટ્રોલ કહીશું મિત્રો પહેલાં મેઝરમેન્ટ થશે પછી કંટ્રોલ થશે જો તમારું મેઝરમેન્ટ ખોટું હશે જો તમારું માપન ખોટું હશે તો એ માપનને અનુસંધાનમાં જે તમે એક્શન લીધી છે એ એક્શન ખોટી હશે આટલા માટે એવું કહી શકાય કે જો તમારું મેઝરમેન્ટ ખોટું તો લેવાયેલી એક્શન ખોટી બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બીજી રીતે પણ કહું કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ફૂડ ઇન્ડસ્ટ્રીનો એક ફૂડ ઇન્ડસ્ટ્રીનો એક્ઝામ્પલ આપું ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ધારો કે તમે નામ સાંભળ્યું છે ફૂડ ઇન્સ્પેક્ટર નું શું કામ છે તો કે દરેક સ્ટોલ પર એમ કહેવાય કે જે જગ્યા પર આવું ખાવાનું હોય કે કોઈ મસાલા હોય એ જગ્યા પર જવાનું એને એ જઈ અને એક સેમ્પલ લેવાનું કે તું જે વસ્તુ બનાવે છે તું જે વસ્તુ વેચે છે એ મારે જોવી છે કે એ ખરેખર ખાવા યોગ્ય છે કે નહીં તો એને શું કર્યું એને એક સેમ્પલ લીધું એક વસ્તુ લીધી ત્યાંથી પછી શું કરશે મિત્રો ધારો કે હું ફૂડ ઇન્સ્પેક્ટર છું તો હું શું કરીશ તો ચાલો ભાઈ ખાવાની કોઈક વસ્તુ બનાવી છે ને તો હું ટેસ્ટ કરીશ દરેક માણસના ટેસ્ટ અલગ અલગ હોય તો મને કદાચ એવું બને કે મને ઓછું તીખું ભાવે છે ખાવાનું તો કદાચ એને જે બનાવ્યું છે એ મને સિમ્પલ જ છે પણ તો તીખું લાગે તો રિપોર્ટ લખી દઈશ કે ધ પર્સન હુ ઇઝ પ્રિપેરિંગ ધીસ ફૂડ ઇઝ નોટ એડેક્યુએટ ફૂડ ના એવું ના ચાલે કોઈ મનુષ્ય જ્યારે એનાલિસિસ કરશે ત્યારે એનાલિસિસમાં થોડુંક બાયસ એટલે થોડીક પ્લસ ઓર માઇનસ પોસિબલ છે આપણે એનાલિસિસ મનુષ્ય પાસે નથી કરાવવાનું માણસ પાસે નથી કરાવવાનું આ જે આપણે સેમ્પલ લીધું એ સેમ્પલ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પાસે એનાલિસિસ કરાવવાનું છે હવે શું શું એનાલિસિસ થઈ શકે એ ફૂડના એ જે વસ્તુ લીધી એનું તમે સિમ્પલ એક પીએચ માપી શકો તમે એ એના ઘણા બધા એનાલિસિસ છે એનાલિસિસ કરવા પણ એનાલિસિસ કરવા તો પડશે ને એ એનાલિસિસ કરવા માટે તમારે એ ફૂડ તમે જે લીધું એ તમારે ત્યાંથી લઈ અને લેબોરેટરી સુધી લઈ જવું પડશે પ્રયોગશાળા સુધી લઈ જવું પડશે મિત્ર બરાબર સમજો કે ધારો કે તમે કોઈ રેલવે સ્ટેશન પરથી એક ફૂડનું સેમ્પલિંગ કર્યું પછી તમારી લેબોરેટરી એ સ્ટેશન પર જ નથી એ લેબોરેટરી તમારી કોઈ બીજા ગામ કોઈ શહેરમાં છે તો તમે શું થાય મિત્રો કે એ સેમ્પલ તમે લઈ અને એ શહેર સુધી પહોંચશો ત્યાં સુધીમાં કદાચ એવું બને કે આ ગરમી હોય કે બહુ ઠંડુ વાતાવરણ હોય તો તમારું જે સેમ્પલ છે એ ધીરે ધીરે ડિટોરિયેટ થાય સેમ્પલ તમારું બગડી જાય સેમ્પલ કેમ બગડી ગયું કે તમે એક જગ્યાએથી લઈને લેબોરેટરી સુધી પહોંચો છો એમાં બહુ સમય લાગ્યો એ સમયના લીધે એ સમયમાં તમારું જે સેમ્પલ હતું એ સેમ્પલમાં બદલાવ આવ્યો હવે તમે શું કરશો કે તમે એ સેમ્પલ તમે જે લીધું હતું જેમાં એક બે કલાકનો સમય લાગી ગયો અને ભાઈ તમે પ્રયોગશાળામાં એનું એનાલિસિસ કરો છો એનાલિસિસ કરશો ત્યાં તમને રિઝલ્ટ મળશે રિઝલ્ટ સીધું નહીં મળે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ લેવા માટે જે માણસ બેઠો છે જે પ્રયોગ કરી રહ્યો છે જે એનાલિસિસ કરે છે એ એનાલિસ્ટને બી ખબર હોવી જોઈએ કે હું જે ફૂડનું એનાલિસિસ કરું છું કે ફૂડ તમે જે એનાલિસિસ કરવા માંગો છો એ એનાલિસિસ એ એ પીસ જે વસ્તુ છે ફૂડનું જે સેમ્પલ છે એ આખે આખું સેમ્પલ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ નહીં લઈ શકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની એક સેમ્પલ લેવાની એક કાર્યક્ષમતા હશે એ એક એની એબિલિટી હશે એક ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લિક્વિડ ફોર્મમાં સેમ્પલ લેશે અમુક એને ગેસિયસ ફોર્મમાં લેશે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ સોલિડ ફોર્મમાં લેશે તમારે શું કરવું પડશે તમે જે સેમ્પલ લાવ્યો છો એને તમારે પ્રોપર શેપમાં કન્વર્ટ કરવું પડશે જો પ્રોપર કન્વર્ઝન નહીં થાય એક કન્વર્ઝનની એરર આવી શકે છે ત્રુટીની વાત ચાલે છે પછી તમે એનાલિસિસ કરો છો જો તમે બરાબર એનાલિસિસ નહીં કરો તો પણ એરર આવે છે તો આ પ્રમાણે એક જ એનાલિસિસમાં ત્રુટી એટલે કે એરર આવવાના ચાન્સીસ બહુ બધી જગ્યા પરના છે ત્રુટી એટલે કે એરર ક્યાંથી આવી શકે છે કે જ્યાંથી તમે સેમ્પલિંગ કર્યું છે જ્યાંથી તમે તમે જ્યાંથી ફૂડ ઉઠાવ્યું છે ત્યાંથી પણ એરર આવી શકે છે બીજો એક એક્ઝામ્પલ આપું તમે જે વસ્તુ બનાવો છો ધારો કે આપણે કોઈ મોબાઈલ બનાવતી કંપની છે એ મોબાઈલ બનાવતી કંપની દિવસના હજારો મોબાઈલ બનાવતી હશે આપણે શું કરવું છે કે ભાઈ તમને બધાને ખબર હશે એ ક્વોલિટી ચેક શબ્દ છે ક્વોલિટી ચેક એટલે આપેલી વસ્તુ બરાબર બની છે કે નહીં એ ચેક કરવાની છે હું દિવસમાં એક એક મોબાઈલ ફોનને ઉઠાવી ઉઠાવીને ચેક કરું તો શક્ય જ નથી કે મારું સાંજ સુધીમાં બધા મોબાઈલ ફોનનું ચેકિંગ થઈ રહે એટલા માટે મારે શું કરવું પડશે મિત્રો કે મારે કોઈ પણ અમુક રેન્ડમલી અમુક ફોન્સ ઉઠાવવા પડશે એ રેન્ડમલી ફોન ઉઠાવીશ એનું ચેકિંગ માટે મોકલીશ વસ્તુ ક્લિયર કરો કે મેં બધા ફોન નથી ઉઠાવ્યા બને એવું પણ કે જે ફોનમાં ડિફેક્ટ છે એને મેં ના ઉઠાવ્યો હજારમાંથી હું પાંચ જ ઉઠાવું છું ત્યારે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના કેટલી કે ડિફેક્ટ વાળો પીસ મારા હાથમાં આવશે બહુ ઓછી તો આવી એરર પણ પોસિબલ છે કારણ કે તમે ક્યુસી નથી કર્યું એનાલિસિસ નથી કર્યું તો એરર રહી જશે ત્યાંને ત્યાં બીજો એક્ઝામ્પલ આપું થોડોક થોડોક સિમ્પલ એક્ઝામ્પલ છે કે ધારો કે આપણે લાડવો બનાવીએ છીએ એક્ઝામ્પલ સિમ્પલ લાગશે જેમાં આપણે ગોળ નાખીએ છીએ ગોળ જો લાડવામાં જે ભૂકો છે બરાબર મિક્સ નહીં થાય તો શું થશે જે લાડવા બનાવ્યો એમાં એક ખૂણામાં એક ગોળ રહી જશે ફૂડ ઇન્સ્પેક્ટર જ્યારે આવશે ત્યારે એ નાનો પીસ ઉઠાવે છે એ એ જ પીસ ઉઠાવે છે જ્યાં જગ્યા પર ગોળની નાની ગાંગડી રહી ગઈ છે અને મોઢામાં મૂક્યું અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટને આપ્યું અને તરત કહેશે કે એમાં સ્વીટનેસ વધારે છે સ્વીટનેસ વધારે નથી મિત્રો તમે જે જગ્યા પરથી સેમ્પલિંગ કર્યું છે એની તમારી એરર છે એક જ સેમ્પલ નહીં લેવાનું સેમ્પલ કેવી રીતે લેશો તો કે એક જ વસ્તુમાંથી એક જ ઓબ્જેક્ટમાંથી એક કરતાં વધારે સેમ્પલ લ્યો જેને કરીને તમે આવી એરર મિનિમાઈઝ કરી શકો બને એવું કે તમે બીજા જગ્યા પરથી લેશો તમને યોગ્ય સેમ્પલ મળશે તો ત્રુટી એટલે કે એરર બહુ બધી રીતે આવી શકતી હોય છે મિત્રો ત્રુટી એરર ખાલી ભૌતિક વિજ્ઞાન નથી ત્રુટી દરેક જગ્યા પર દરેક લોકેશન પર દરેક સિસ્ટમમાં આ ત્રુટીની વાત છે એરર શું છે એરર એટલે બીજું કંઈ નહીં તમે જે ધારો છો તમે જે તમે જે એક્સપેક્ટ કરો છો કે આટલું હોવું જોઈએ અને આટલું છે આટલું હોવું જોઈએ એટલે કે સેટ વેલ્યુ આટલી હોવી જોઈએ અને આટલી છે એટલે કે પ્રોસેસ વેલ્યુ આટલી છે અને આટલી હોવી જોઈએ એ વચ્ચેનું જે તફાવત છે એને આપણે એરર કહીશું ત્રુટી કહીશું આ રૂમમાં આપણે એસી લગાવીશું ધારો કે એર કન્ડિશનર રૂમમાં જ્યારે એન્ટર થશો ત્યારે ગરમીની સિઝનમાં તાપમાન છે ધારો કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તમે તમારા એસીમાં એક ટેમ્પરેચર સેટ કરો છો કે ધારો કે કમ્ફર્ટનેસ માટે રૂમનું ટેમ્પરેચર ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ તમે રૂમમાં એન્ટર થયા ત્યારે રૂમનું તાપમાન ચાલીસ ડિગ્રી છે જોઈએ છે પચીસ ડિગ્રી સેલ્સિયસ તો ચાલીસ માઇનસ પચીસ એરર આવી પંદર જેટલી મિનિંગ એવો થયો કે પંદર જેટલી એરર આવી છે એરર વધારે છે એટલે મારે મારું ડિવાઇસ એટલે કે એર કન્ડિશનર ઓન કરવું જોઈએ એર કન્ડિશનર ઓન થશે એર કન્ડિશનર ઓન થશે એટલે ચાલીસ થર્ટી નાઇન થર્ટી એઇટ થર્ટી સેવન થર્ટી સિક્સ આ પ્રમાણે મારી જે પ્રોસેસ વેલ્યુ છે એટલે કે રૂમનું ટેમ્પરેચર ઘટતું જશે સેટ વેલ્યુ અને પ્રોસેસ વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ યાદ રાખો પહેલાં હતું ચાલીસ અને સેટ વેલ્યુ પચીસ ચાલીસ માઇનસ પચીસ પંદર ઓગણચાલીસ માઇનસ પચીસ ચૌદ એ પ્રમાણે તમારી એરર ધીરે ધીરે ઓછી થાય છે સમય એક એવો આવશે કે જ્યારે તમારી એરર ઝીરો થશે તો એરર એટલે બીજું કાંઈ નહીં તમારી પાસે સેટ વેલ્યુ છે આવું જોઈએ છે અને અત્યારે કંઈક આવું છે એની વચ્ચેનો ડિફરન્સ કોઈ માણસ એવું કહે છે કે મને મજા નથી મને તાવ આવે છે હું એને એરર કહીશ મજા નથી અને મિનિંગ શોધ્યો કે બોડી ટેમ્પરેચર જે હોવું જોઈએ નાઇન્ટી એટ એ નથી કેટલું છે તો એકસો એકસો એક છે નાઇન્ટી એઇટ હોવું જોઈએ તો એકસો એક માઇનસ નાઇન્ટી એઇટ એરર એ તૂકે છે મજા નથી મજા નથી એટલે કે એરર હવે આ એરર મિનિમાઇઝ કેવી રીતે કરી શકાય સી મિત્રો કે એરર દરેક જગ્યા પર મિનિમાઇઝ કરવી શક્ય નથી ત્રુટી મિનિમાઇઝ કરવી શક્ય નથી અમુક ત્રુટી એવી હોય છે કે જે આપણે ગણીને જ ચાલવી પડે કે આ ત્રુટી મિનિમાઇઝ નહીં થાય હવે આ ત્રુટીઓને આપણે સિસ્ટમિક રીતે જોઈએ તો બે ભાગમાં વહેંચી શકાય આવો હું તમને સ્લાઇડમાં સમજાવું ત્રુટી એટલે કે ડિફરન્સ બિટવીન સેટ અથવા તો ટ્રુ વેલ્યુ સાચી વેલ્યુ શું છે અથવા તો તમે શું ધારો છો એ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ એટલે કે પ્રોસેસ વેલ્યુ વચ્ચેનો તફાવત મેઝર્ડ વેલ્યુ તે અત્યારે તાપમાન કેટલું છે તો કે ચાલીસ અત્યારે તાપમાન કેટલું છે તો કે પચીસ કે આડત્રીસ કે બેતાલીસ એને મેઝર્ડ વેલ્યુ કહીશું જોઈએ કેટલું તો કે પચીસ એ વચ્ચેનો ડિફરન્સ એટલે ત્રુટી એટલે કે એરર મિત્રો ત્રુટીને બે ભાગમાં વહેંચીશું આપણે એકને આપણે કહીશું વ્યવસ્થિત ત્રુટી અને બીજાને કહીશું આપણે આકસ્મિક ત્રુટી વ્યવસ્થિત ત્રુટી એટલે સિસ્ટમેટિક એરર અને બીજી છે રેન્ડમ એરર સિસ્ટમેટિક એટલે એરર પણ સિસ્ટમેટિક આવે એને આપણે સિસ્ટમેટિક એરર કહીશું અને બીજી રેન્ડમ એરર કે જેને તમે પ્રેડિક્ટ ના કરી શકો એક કેવું કહ્યું એવું કહેવાય હવે વ્યવસ્થિત ત્રુટી જેને સિસ્ટમેટિક એરર કહીશું અને જે હંમેશા એરર એટલે સેટ વેલ્યુ માઇનસ પ્રોસેસ વેલ્યુ એટલે જવાબ જે આવશે એ તો માઇનસ 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 બધો એક જ દિશામાં આવશે કાતો પ્લસ 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 એરર બધી એક જ દિશામાં આવશે હું તમને સમજાવું કે ધારો કે તાપમાન છે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જોઈએ છે પચીસ ડિગ્રી સેલ્સિયસ ચાલીસ માઇનસ પચીસ જવાબ આવ્યો પંદર

જે ત્રુટી છે એને આપણે કહીશું ઇન્સ્ટ્રુમેન્ટ એલર એરર અને એ એરર મિનિમાઇઝ કરવા માટે એક શબ્દ મેં યુઝ કર્યો છે એ કેલિબ્રેશન તમે સમજાવું કે સાધનની ત્રુટી એટલે શું અથવા તો ડ્યુ ટુ ડ્યુ ટુ ઇનબિલ્ટ ડિફેક્ટ ઓફ ધી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હવે ધારો કે તમારી પાસે કોઈ ઘડિયાળ છે તમે ઘડિયાળ પહેરી છે મેં થોડી પહેલાં બી એક એક્ઝામ્પલ આપ્યો હતો તમે રૂમમાં એન્ટર થયા તમારી ઘડિયાળમાં વાગ્યા છે ધારો કે અગિયાર હું શિક્ષક છું મારી ઘડિયાળમાં વાગ્યા સાડા દસ એટલે તમારી ઘડિયાળ અને મારી ઘડિયાળ વચ્ચેનો તફાવત છે ત્રીસ મિનિટનો આ જે તફાવત છે એમાંથી કોઈની એકની ઘડિયાળ સાચી અને એકની ઘડિયાળ ખોટી એકમાં સાડા દસ વાગે એકમાં અગિયાર વાગે એ શક્ય નથી એટલે એરર છે હવે કાં તો મારે તમારી સાથે સેટ થવું જોઈએ અથવા તમારે મારી સાથે સેટ થવું જોઈએ તો હું મારી ઘડિયાળ તમારી ઘડિયાળ સાથે સેટ કરું છું અથવા તો તમે મારી ઘડિયાળ સાથે સેટ થાવ છો આ જે પ્રોસેસ છે આ પ્રોસેસના અંકન કહેવાય અથવા તો કેલિબ્રેશન કહેવાય કેલિબ્રેશન કરવું એને બીજી ભાષામાં કહ્યું સ્ટાન્ડર્ડાઈઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રેન્ડ્સ જ્યારે તમે કામ કરતા હશો ત્યારે પ્રયોગશાળામાં જે તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ આજે તમે લાવીને મૂક્યું એ ઇન્સ્ટ્રુમેન્ટ વર્ષોના વર્ષ સુધી એવીને એવી રીતે કામ કરશે એની કોઈ ગેરંટી નથી જેમ આપણે કોઈક સર્વિસની જરૂર છે આપણે કોઈક ટ્રીટમેન્ટની જરૂર છે એવી રીતે આપેલા સાધનને પણ અમુક અમુક સમયે સર્વિસની જરૂર છે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ એની યોગ્ય કાર્યક્ષમતાથી કામ ત્યારે જ કરશે કે જો એને યોગ્ય યોગ્ય સમયે આપણી ભાષામાં એવું કહેવાય કે સર્વિસ કરવામાં આવે તો એ સર્વિસ જરૂરી છે આપેલા ઇન્સ્ટ્રુમેન્ટની યોગ્ય યોગ્ય સમયે સર્વિસ બીજું કંઈ નહીં મિત્રો કે એને આપણે સ્ટાન્ડર્ડાઈઝ કર્યું જો એ બરાબર કામ ના કરતું હોય જે પણ રીડિંગ આવે છે એ રીડિંગ હોય તો તો એને આપણી મૂકેલા એક સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કે હોવું જોઈએ આટલું પણ છે તમારે શું કરવાનું એને એડજસ્ટ કર્યા કરવાનું એડજસ્ટમેન્ટ ત્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી બંને રીડિંગ શું થાય મેચ ના થાય ત્યાં સુધી આ પ્રોસેસ એટલે કે કેલિબ્રેશન પ્રોસેસ કેલિબ્રેશન પ્રોસેસ કર્યા પછી આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ તમને લોંગ ટાઈમ સુધી પરફેક્ટ ડેટા આપશે જ્યારે જ્યારે પણ તમે ક્યારેક વાંચજો મિત્રો કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની ઉપર જ્યારે સારી ઇન્ડસ્ટ્રી હશે સારી કંપની હશે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કેલિબ્રેટ કરવું જોઈએ તો આ થાય કેલિબ્રેશન પ્રોસેસ સાધનની ત્રુટી અમુક સાધન જન્મજાત કહેવાય ને કે જ્યારથી બન્યું છે ત્યારથી જ એમાં એરર છે એ એરર બહુ નાની હોઈ શકે છે પણ એરર છે શ્યોર છે હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ જે આપણે મેં મારી લાઈફમાં ઓબ્ઝર્વ કરેલો છે એક વાહન હતું મારી પાસે બાઇક હતું એ જેવું આપણે ચલાવીએ તો બાઇક છે ને થોડો લો સ્પીડ પર જર્ક આપે મને હવે આ જર્ક છે તમને બધાને ખ્યાલ હશે કે આ જર્ક છે એ બે વસ્તુ લીધે હોઈ શકે છે કે એક તો એમાં જે તમારું ઈંધણ જાય છે એટલે કે પેટ્રોલ જાય છે અને હવાનું મિશ્રણ જો બરાબર નહીં હોય તો એ તમારું જર્ક આવ્યા કરશે એડજસ્ટમેન્ટ કરાવ્યું કે મને એડજસ્ટ કરી આપો મારું આ બાઇકમાં આવું કે પ્રોબ્લેમ ચાલે છે નથી ચાલતું બરાબર કંપની એવું કે છે કે ના કોઈ જર્ક છે જ નહીં બધું બરાબર છે કે છે હું ફીલ કરું છું મિત્રો એઝ અ ડ્રાઈવર એઝ અ ડ્રાઈવ કરું છું ત્યારે એને ફીલ કરું છું રિપેર નથી થતું કંપની એવું કે છે મને કે આ જે એરર છે એ છે જ નહીં આ જે છે બરાબર છે બહુ માઇનોર એરર છે જે હું ફીલ કરી શકું છું કદાચ બીજો ફીલ નથી કરી શકતો એરર ત્રુટી મને તાવ છે અરે ભાઈ નથી તાવતું જોતો કરતા નાઇન્ટી નાઇન જ છે મને તાવ છે આઈ એમ નોટ ફિલિંગ વેલ મને મને નાઇન્ટી એટ હોય મને નાઇન્ટી નાઇન થાય મને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ થાય મને કોઈ ફર્ક જ નથી પડતો હું કદાચ એ કંડિશનને ટોલરેટ કરી શકું છું એરર પર્સન ટુ પર્સન વેરી પણ થઈ શકે છે મિત્રો તો આ પ્રમાણે એ જે ત્રુટી છે જે એરર છે એ એરર તમે જ્યારે ઉદ્ભવે છે ત્યારે એરરને કાં તો ટ્રાય કરો મિનિમાઈઝ કરો અથવા તો એ એરર તમને જો ખબર હોય એક વસ્તુ યાદ રાખો ફ્રેન્ડ્સ કે જો સિસ્ટમેટિક એરર હશે તો એ સિસ્ટમેટિક એરર તમને ખબર હશે તો આપેલું જે રિઝલ્ટ છે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એ રિઝલ્ટમાં એ એરરનું કંઈ કેલ્ક્યુલેશન એડ કરી દો એટલે તમારું જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ તમારું યોગ્ય રિઝલ્ટ હશે એ તમારું જે જવાબ છે યોગ્ય જવાબ હશે તો એમ કહી શકાય મિત્રો આપણે આ આપણું જે એપિસોડ છે એને આપણે કન્ક્લુડ કરીએ તો આપણે આજના આ ભાગમાં આપણે માપનની સાથે સાથે એકમની સાથે સાથે લોંગ ડિસ્ટન્સ કેવી રીતે માપવું શોર્ટ ડિસ્ટન્સ કેવી રીતે માપવું સમય શું છે સમયનું માપન શું છે સમયના માપનમાં ફ્રિકવન્સી શું છે ટાઈમ પીરિયડ શું છે થોડુંક મેં તમને તમારા લેવલથી અપ એક ઓસિલેટરની પણ વાત કરી એ પ્રમાણે આગળ જઈએ તો ચોકસાઈ શું છે એક્યુરસી શું છે પ્રેસિઝન શું છે એ બધું કર્યા પછી માપનમાં ત્રુટી શું છે ત્રુટી કેવી કેવી રીતે હોઈ શકે છે અને ત્રુટીને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે એની વાત કરી મિત્રો હજુ આ પ્રકરણ એટલે કે માપન અને એકમનું જે પ્રકરણ છે એ પ્રકરણમાં આપણે આગળના ભાગમાં એટલે કે ભાગ નંબર ત્રણમાં એની વિસ્તૃત માહિતી મેળવીશું આભાર